गुड मॉर्निंग एवरीबडी। तो आपणे जे आ त्रिकोणीय कक्षानो चेप्टर छे एमां पहेला वेला अने अगाउना पीरियडमां त्रिकोणना गुणधर्मो विशे भण्या अने त्रिकोणनी जे एकरूपतानी चार शरतो छे ए पैकी बे शरत जोई हती। पहेली शरत जोई हती बाबा बा बाजू 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 अने बीजी शरत जोई हती बाखू बा बाजू खूणो ने बाजू एक बे बाजूना अंतर्गत खूणो। आज आप तीज शरत ने चौथी शरत जुशी। तो तीज शरत है खूबाखो शरत। खूबाखो एटले के खूणो बाजू अने पाछो खूणो। खूबाखो खूणो बाजू खूणो। तो बे खूणा अने तेनी अंतर्गत बाजू होय ई बीजा त्रिकोण ने अनुरूप अंगो साथे एकरूप थाय तो एने खूबाखो शरत धरावे। दाखला तरीके पहेला आपणे शरत लखीए पछी एनुं उदाहरण जोईए। तो तमने पाठ्यपुस्तकमां पाना नंबर 144 गणितनुं पाठ्यपुस्तक में 144 पानों एनी उपर तमने खूब आखो शरत आपेली छे के कोई संगतता माटे एक त्रिकोणना बे खूणा अने तेनी वच्चेनी बाजू। कोई संगतता माटे एक त्रिकोणना बे खूणा अने तेनी वच्चेनी बाजू। वच्चेनी एटले के अંતરગત बीजा त्रिकोणना अनुरूप बे खूणा ने वच्चेनी बाजू साथे सरखा थाय तो ते बे त्रिकोणो एकरूप त्रिकोण कहेवाय। અને જે શરત છે એને કહેવાય ખૂબાખો શરત કહે છે। તો એને ઉદાહરણ લઈએ તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 7 આપેલું છે એ ઉદાહરણ પણ તમે લઈ શકો અથવા આપણે બીજું ઉદાહરણ આપણી રીતે પણ લઈ શકીએ। દાખલા તરીકે બે ત્રિકોણ છે ત્રિકોણ ABC ત્રિકોણ DE ત્રિકોણ ABC અને ત્રિકોણ DE એની સંગતતા એકરૂપતા છે ABC ત્યારબાદ હવે આપણે ચોથી શરત જોઈએ। ચોથી ને છેલ્લી શરત છે કાકબા શરત। પેજ નંબર 146 ઉપર કાકબા શરત આપી છે। પહેલા તો આપણે કાટખૂણો તો જાણીએ છીએ કે જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય દાખલા તરીકે ત્રિકોણ ABC છે એમાં ખૂણો B કાટખૂણો લઈએ એટલે કે બીનું માપ કેટલું થાય 90 અંશ થાય કાટખૂણો થાય ત્યાં આગળ આવો સંકેત મુકાય છે કે B કાટખૂણો છે। હવે કર્ણ કોને કહેવાય તો કે કાટકોણ ત્રિકોણ હોય એને જ માત્ર કર્ણ શબ્દ લાગુ પડે। જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ન હોય એને કર્ણ લાગુ પડે અને એમાં કર્ણ શબ્દ આવે જ નહીં। તો કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો હોય એની સામેની બાજુ જે આવે એને કર્ણ કહેવાય। કાટકોણ ત્રિકોણ કર્ણની વ્યાખ્યા શું છે તો
तो के काटकोण कोण में काटखूणानी सामेनी बाजू एने कर्ण कहेवाय। कर्ण एटले ढाळवाळो रेखा छे। तो बी काटखूणो छे त्रिकोण एबीसी, એમાં બી કાટખૂણ સામેની બાજુ કઈ થાય? એસી। તો રેખાખંડ એસી ને શું કહેવાય? કર્ણ કહેવાય। કાટખૂણો બી હોય તો કર્ણ કેવો થાય? એસી। ત્રિકોણ એબીસી માં બી કાટખૂણ છે, બી કાટખૂણ, બાકી ક્યાં બે અક્ષર વધ્યા? એસી। એ બાકીના બે અક્ષર વધ્યા છે એના આપણે જે રેખાખંડ બને એ તમારો પ્રશ્ન। બીજું એક ઉદાહરણ લઈએ, ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો આર બરાબર બિંદુ છે। ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો આર કાટખૂણો છે, તો આર કાટખૂણો ક્યુ રેખાખંડ બાકી પી ક્યુ એ કર્ણ છે, કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય। તો પેજ નંબર 146 ઉપર આપણને કાટ પાસે આપી છે તે આપણે આજે અભ્યાસ કરીએ। આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તેને ત્રિકોણને એકરૂપ કહેવાય અને આ એકરૂપતાની શરત છે સંગતતામાં એને કાકવા શરત કહે છે। હવે આપણે એના ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઉદાહરણ 8 જો પાઠ્યપુસ્તક પેજ નંબર 147 ઉદાહરણ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર બી બરાબર 90 એસી બરાબર 8 સેમી અને એબી બરાબર 3 સેમી। બીજા ત્રિકોણમાં લઈએ, પી બરાબર 90 પી આર બરાબર 3 સેમી અને ક્યુ આર બરાબર 8 સેમી। તો આપણે પેલા કાટકોણ ત્રિકોણ દોરી પહેલી આકૃતિનો, બીજી આકૃતિમાં કાટકોણ ત્રિકોણ દોરી, બી નું માપ 90 છે એટલે બી આગળ પ્રોજેક્ટ કાટકોણ ઊંચો જ પડે, એ રીતે આમાં પી નું માપ 90 છે એટલે કાટકોણ અહીંયા પી કરવો પડે તો પી અહીંયા કાટકોણ ઊંચો પડે। હવે બાકી ક્યાં બે અક્ષર થયા? એ અને સી, તમે એમ કીધો આમાં ક્યાં બે અક્ષર બાકી રહ્યા? પી અને આર, ક્યુ અને આર કીધો। હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આવેલો છે બાકી એસી 8 ને એબી 3, તો એસી એટલે 8 સેમી અને આ 3 સેમી, આમાં પી આર 3 સેમી અને ક્યુ આર 8 સેમી છે। તો હમણાં જે પૂછ્યું તો કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણની સામેની બાજુ એટલે કર્ણ કહેવાય। કર્ણનું માપ આપેલું છે, કાટખૂણનું માપ આપેલું છે અને એ સિવાય એક બાજુ આપેલી છે એ તારા કે કાટખૂણનું માપ આપેલું છે, કર્ણનું માપ આપેલું છે અને એક બાજુનું માપ આપેલું છે। તો આપણે કહી શકીએ કે જે ત્રિકોણમાં કાટખૂણો આપેલો હોય, કર્ણ આપેલો હોય અને એક બાજુ આપી હોય કર્ણ સિવાય, તો એ બે ત્રિકોણો કાકબા શરતને આધારે એકરૂપતા ધરાવે છે કહેવાય। એટલે આમાં એબીસી અને બી સંગતતા લાગુ પડશે, તો કે બી કાટખૂણો છે તો આમાં પેલા બી કાટખૂણો વચ્ચે બી મૂકી દીધો, એ બી બરાબર, આમાં એ સી એટલે આપણે ક્યુ અને આર મૂકી દો, ક્યુ પી આર ને ક્યુ આર સી તમારે કર્ણ થઈ ગયો, આમાં એ ને સી કર્ણ છે પેલો ત્રીજો અક્ષર, આમાં ક્યુ અને આર કર્ણ છે પેલો ત્રીજો અક્ષર, એટલે બી સી ક્યુ પી આર સંગતતા પ્રમાણે કાકબા શરત લાગુ પડશે અને બંને ત્રિકોણો એકરૂપ થશે। એટલે કે ત્રિકોણ આર પી ક્યુ ને એબીસી બંને એકરૂપતા થશે એવું આપણે કહી શકીએ। હવે આપણે સ્વાધ્યાય 7.2 લઈએ। સ્વાધ્યાય 7.2 પ્રશ્ન પહેલો,
નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો તે જણાવો. દરેક આકૃતિ પરથી આપણે ચારમાંથી કઈ શરત લાગુ પડી કહેવાનું છે. પહેલી રકમ લઈએ, પ્રશ્ન એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો, એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો. પહેલી આકૃતિ છે એ બી સી, બીજી આકૃતિ છે ડી ઈ એફ. પક્ષ એસી બરાબર બી એફ, એબી બરાબર ડી અને બીસી બરાબર ઈ એફ. આથી એબીસી એકરૂપ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાજુ આ બાજુ એસી ને ડીએફ એકરૂપ છે બરાબર, એટલે કે એકરૂપ સરખા નથી, એટલે એસી અને ડીએફ એબી સાથે ડી, એબી સાથે ડી સરખા સંકેત રાખવાના, બીસી સાથે ઈએફ એટલે બીસી સાથે ઈએફ સમાન છે. તો ત્રણે ત્રણ એક ત્રિકોણને ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે એકરૂપ થાય છે, અનુરૂપ બાજુ એકરૂપ થાય છે. તો ત્રણે ત્રણ બાજુ એટલે બાજુ બાજુ અને બાજુ, અને ત્રણે ત્રણ બાજુ 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 આવે એટલે કઈ શરત લાગુ પડશે, બાબા બા શરત લાગુ પડશે. એટલે આપણે પહેલા દાખલાનો જવાબ આવશે, પહેલા પ્રશ્નનો એનો જવાબ બાબા બા શરત પ્રમાણે આ બંને ત્રિકોણોની સંગતતા એકરૂપતા થાય. ત્યારબાદ આપણે હવે બીજી રકમ લઈએ, જેડ એક્સ બરાબર આરપી, આરક્યુ બરાબર ઝેડ વાય, પી આર ક્યુ ઝેડ એક્સ એક્સ ઝેડ વાય. ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ ત્રિકોણ એક્સ વાય છે. બે ત્રિકોણ કઈ શરતને આધારે પી ક્યુ આર એક્સ વાય ઝેડ એકરૂપ થાય તે આપણે ગણતરી કરીને કહીએ. તો પહેલા પહેલા હંમેશા ખૂણો આવ્યો હોય ને, બાજુનો ખૂણો ભેગા હોય તો પહેલા હંમેશા ખૂણાને ગણતરીમાં ધ્યાનમાં લેવા. એટલે પી આર ક્યુ એટલે વચ્ચે કયો અક્ષર આવે છે આ, એટલે આર ખૂણો. અહીંયા આપણે આવી રીતે સંકેત મૂકીએ, ટપકો કરીએ એક્સ ઝેડ વાય, એટલે ડાબા કયો ખૂણો થશે, ટપકો એનો વચ્ચે આર છે અને એનો ખૂણો વચ્ચે ઝેડ છે, એટલે આર ખૂણો સરખો થયો. હવે ઝેડ એક્સ સાથે પહેલા ત્રિકોણમાં કઈ બાજુ એકરૂપ થાય છે, આર પી. ઝેડ એક્સ સાથે આર પી, આ ઝેડ એક્સ ડાબા બાજુ એની આગળ આર પી ડાબા બાજુ. આમાં તમે એક ટીકટો કરો સંકેતમાં, તમે એક ટીકટો કરવાનો આર ક્યુ અને ઝેડ વાય, આર ક્યુ ડાબા બાજુ થઈ તો એની આ ઝેડ વાય ડાબા બાજુ થઈ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઝેડ એક્સ અને ઝેડ વાય આ બેમાં ઝેડ ખૂણો કોમન આવ્યો વચ્ચેનો, આર ક્યુ અને આર પી એમાં આર ખૂણો વચ્ચેનો કોમન આવ્યો. તો આ બે બાજુની વચ્ચેનો ખૂણો છે ને, જો આ બે બાજુ અહીંની વચ્ચેનો ખૂણો થયો, આ બાજુના બાજુની વચ્ચે આ ખૂણો આવ્યો છે. જે બે બાજુમાં એક કોમન અક્ષર આવતો હોય તો એ બે બાજુની વચ્ચેનો ખૂણો કહેવાય. તો
तो आ आरपी बाजू ना आरपी बाजू ना आर कोण વચ્ચે આવે છે જેડએક્સ બાજુ ને જેડ વાય માં જેડ વચ્ચે આવે છે તો બે બાજુ ને વચ્ચેનો ખૂણો એટલે બાજુ ખૂણો ને બાજુ થયું એટલે કે બાખુવા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય એટલે આનો ફિક્સ કરી દેવો પડશે અને બાખુવા શરત લાગુ પડે છે ત્યારબાદ ત્રીજી રકમ લઈએ એની આકૃતિ દોરીએ તો આ ખૂણો છે આ ખૂણો છે અને બાજુ છે એટલે આમ તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે ખૂબાખું શરત લાગુ પડે પણ ખૂબાખું શરતમાં એ બે ખૂણા વચ્ચેની બાજુ જ હોવી જોઈએ તે આપણે ચેક કરીએ તો પહેલા ત્રિકોણમાં ખૂણો એમ એલ એન એટલે એલ ખૂણો આવ્યો એટલે આમાં પેલો એલ ખૂણો આવીને આગળ પ્રમાણે આપણે ચોકડી કરીએ સંકેતમાં આમાં એફ જી એચ એટલે આમાં જી વચ્ચે આવ્યો એટલે આમાં જે ખૂણો એ છે એનું સ્થાન આવ્યું જી પાસે સરખો સંકેત આપવાનો બે ત્રિકોણમાં જે બાજુ ખૂણા સરખા સરખા હોય એના સંકેત સરખા સરખા લેવાના હવે આ એમ 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 એટલે આ વચ્ચે અક્ષર એમ છે એમ ખૂણો આવ્યો આપણે મને પહેલા ટીક કરીએ છીએ એની દર્શાવવા માટે જી એફ એચ એટલે આમાં એફ વચ્ચે આવ્યો એફ વચ્ચે આવે એટલે ટીક કરીએ તો ક્યાં બે ખૂણાનો ઉલ્લેખ કર્યો એલ અને એમ આવી રીતે આમાં ક્યાં બે ખૂણા આવ્યા એફ અને જી હવે આમાં બે ખૂણાની વચ્ચેની બાજુ એલ એમ થાય આમાં બે ખૂણાની વચ્ચેની બાજુ એફ જી થાય જો એલ એમ અને એમ જી બાજુ આપી હોય તો આપણી ગણતરી સાચી કહેવાય તો આપણે જો એલ એમ એટલે કે એલ એમ આપેલું છે એફ જી આપેલું છે એટલે આપણે કહી શકીએ કે બે ખૂણાની વચ્ચેની બાજુ છે આ બે ખૂણાની વચ્ચે આ બાજુ આવે આ બે ખૂણાની વચ્ચે આ બાજુ આવે એટલે આને કહી શકાય છે તો કે આને ખૂબાખૂણ લાગુ પડે છે બે ખૂણાની વચ્ચેની બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થાય હવે ચોથી છેલ્લી આકૃતિ લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલા આ બાજુ આપી છે આ બાજુ આપી છે અને આ ખૂણો મળ્યો છે ખૂણો A બરાબર ખૂણો C બરાબર 90
એનો શું થાય છે પહેલો ત્રિકોણ છે EAB એમાં એક કાટખૂણો છે અને બીજો ત્રિકોણ છે DBC એમાં C કાટખૂણો છે એટલે કાટખૂણો સરખો થઈ ગયો લેબ ખૂણો સરખો થઈ ગયો હવે કાટખૂણો આપ્યો ત્યારે તમે શું જોવો કે કાટખૂણી સામેનો એટલે કર્ણ આપ્યો છે કે નહીં તો કાટખૂણો એ હોય તો કર્ણ કયો થશે EB એટલે આ કર્ણ EB થયો એટલે આમાં કાટખૂણો C છે એટલે સામેની બાજુ કર્ણ કયો થશે BD એટલે આ BD આપેલું છે એટલે આ અને આ બે કર્ણ છે અને એ સિવાયની એક બાજુ આપેલી છે AE અને BC AE એટલે આ બાજુ થઈ BC એટલે BC એટલે આ બાજુ થઈ તો કાટખૂણો આપેલો હોય કર્ણ આપ્યો હોય અને કર્ણ સિવાય એક બાજુ આપેલી હોય એટલે કાકબા સ્વરૂપ પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થાય એટલે ચોથી રકમમાં કઈ શરત લાગુ પડશે તો કે ચોથી રકમમાં કાકબા શરત લાગુ પડે છે આમ પહેલા પ્રશ્નની ચારે ચાર રકમમાં આપણે એક એક શરતો જોઈ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો આગળનો પછીના પીરિયડમાં જોઈશું થેન્ક યુ